ધોરાજી જામકંડોરણા રોડ પર આવેલ ગુજરાત સરકાર સંચાલિત આઈટીઆઈના ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓએ શિષ્યવૃત્તિ ન મળતા શિક્ષણનો બહિષ્કાર કર્યો હતો અને ક્લાસરૂમ છોડીને આઈટીઆઈના દરવાજા બહાર નીકળી ગયા હતા, પોતાની માંગણી પૂરી કરવાના નારા લગાવ્યા હતા. જામકંડોરણા તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી સુરેન્દ્રસિંહ વાળાને આ બાબતની જાણ કરાતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. આ બાબતે વિગતો હરપાલસિંહ અને સુરેન્દ્રસિંહ વાળાએ આપી હતી. અહેવાલ યશવંત દરસાણીયા, ધોરાજી. કેટલા રૂપિયા જમા થયા એ પણ જણાવેલ નથી, કઈ બાબત જણાવેલ નથી. આમાં કેટલા સમય થયા આમ કનોડા તેમજ ભાઈઓદર બધા આઈટીઆઈ માં શિષ્યવૃત્તિ આવી ગઈ છે, જમા હોત થઈ ગઈ છે, પણ આઈટીઆઈ માં આવેલ નથી અમારે શિષ્યવૃત્તિ. આ ચાલુ વર્ષ ને આની સાહેબુલી અને મોટા પ્રોફેસર ની જે પ્રોફેસર ની બધે આવે છે પ્રિન્સિપલ ને એની કાયદે કારણે બેદર કરી છે. આ ચાલુ વર્ષ ની નથી આવી કે આ ચાલુ વર્ષ ની હજી આવેલ નથી. ઓપન વાળા ને આવેલ નથી. સ્ટાફ અમને સભ્યતાથી જવાબ નથી આપતો અને જેમ ફાવે એમ કે છે અને ગેરવર્તન અમારે એ કરે છે. બરોબર. હું જામકંડોરણા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુરેન્દ્રસિંહ વાળા અને અમારા વિસ્તારના વિદ્યાર્થીઓ આઈટીઆઈમાં અભ્યાસ કરતા અને વર્ષ પૂરું થવા છતાં સ્કોલરશીપ મળેલી નથી, જે શિષ્યવૃત્તિ આપેલી હતી મળેલી નહોતી, અને મારી પાસે બધા વિદ્યાર્થીઓ રજૂઆત કરવા આવેલા અને એ બાને અમે પ્રિન્સિપાલ સાથે વાત કરેલી, પણ પ્રિન્સિપાલે કોઈ નક્કર જવાબ ન આપેલો. એના હિસાબે અમારે આંદોલનના રૂપે આજ લોક બધા વિદ્યાર્થીઓ શાળાને આજે જશે નહીં અને આજે ઘરે વયા જશે, અને એમ છતાંય હજી જો જવાબ નહીં મળે તો હજી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.